નમસ્કાર બપોરના સમાચારમાં આપનું સ્વાગત છે પહેલા જોઈએ આ બુલેટિનના મુખ્ય સમાચાર પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય ન આપે ભારત પ્રવાસ પહેલા અમેરિકી પ્રમુખ ઓબામાની પાકિસ્તાનને આકરી ચેતવણી ભારત સાથે પર્યાવરણ સંધિ કરવા અમેરિકા આતુર ભારત અને અમેરિકાને સાહજિક ભાગીદાર ગણાવતા અમેરિકી પ્રમુખ આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને બીજી નોટિસ ફટકારતું ચૂંટણી પંચ દિલ્હીના કેટલાક હિસ્સામાં સાંપ્રદાયિકતા ભડકાવવાનો છે કેજરીવાલ પર આરોપ સાઉદી અરેબિયાના શાહ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝનું નિધન નવાબા શાહ તેમના સાવકાભાઈ સલમાન ઇબન અબ્દુલ અઝીઝ ભારતે એક દિવસનો જાહેર કરેલો રાષ્ટ્રીય શોક રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ એકલ વિભાગમાં ફેડરર બહાર ફેંકાતા મેજર અપસેટ મેન્સ ડબલ્સમાં ભૂપતિ અને મેલઝારની જોડી હારતા ભારતના પડકારનો અંત મહિલા એકલ વિભાગમાં માર્યા શારાપોઆની આગેકૂચ સમાચાર વિગતવાર જોઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની ભારત યાત્રા પહેલા આતંકવાદીઓના કેમ્પનો નાશ કરવા જણાવ્યું છે ઇન્ડિયા ટુડે આપેલી મુલાકાતમાં બરાક ઓબામાએ પાકિસ્તાન દ્વારા સંચાલિત આતંકવાદી સંગઠનોને બિલકુલ સહન નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું સાથે જ તેમણે છવ્વીસ અગિયારના મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય આપવાની માંગ કરી હતી ઓબામાએ ભારત અને અમેરિકાના સાચા વિશ્વ વૈશ્વિક ભાગીદાર ગણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે તેમના સારા સંબંધો હતા અને વર્તમાન પ્રધાનમંત્રી સાથે નવી શરૂઆત છે બીજી વખતની ભારત યાત્રા તેમણે ગૌરવપૂર્ણ ગણાવી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પચ્ચીસ જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે અમેરિકી રાષ્ટ્રપતિની ત્રિદિવસીય ભારત મુલાકાત દરમિયાન ભારત અમેરિકા નાગરિક પરમાણુ સંધિ પર સહમતી સાધવા અંગે ચર્ચા કરવામાં આવશે બંને દેશો રક્ષા સહયોગ સ્થાપવા ઉપરાંત ઉર્જા શિક્ષણ અને વેપારી સંબંધો મજબૂત કરવા અંગે વાત કરશે આ ઉપરાંત જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની સંભાવના છે રાષ્ટ્રપતિ ઓબામા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તો હશે જ પરંતુ સૌ કોઈની નજર અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાના પ્રધાનમંત્રી મોદી સાથેના આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં થનારા સંબોધન પર હશે પ્રસ્તુત છે આ અંગે એક અહેવાલ દુનિયાના સૌથી મોટા બે દેશોનો સંબંધ વિશ્વમાં ઘણી ઉત્સુકતા સાથે જોવા મળે છે ભારત અને અમેરિકા બંને દેશોના સંબંધો સમયની સાથે નવી ઊંચાઈઓને સ્પર્શતા રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાની પત્ની મિશેલ ઓબામા સાથે પચ્ચીસમી જાન્યુઆરીએ ભારતની ત્રિદિવસીય મુલાકાતે આવી પહોંચશે ઓબામાની આ યાત્રા અમેરિકી રાષ્ટ્રપતિની ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકેની પ્રથમ યાત્રા છે વિદેશ મંત્રાલય પાસેથી કાર્યક્રમની માહિતી મળી છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ એક પ્રતિનિધિમંડળ સાથે પચીસમી જાન્યુઆરીએ આવી પહોંચશે તેમની સાથે પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસના મુખ્ય અધિકારીઓ સામેલ હશે ઉર્જા અને કોલસા મંત્રી પિયુષ ગોયલ તેમનું સ્વાગત કરશે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઓબામાનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ ઓબામા રાજઘાટ ઉપર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે હૈદરાબાદ હાઉસમાં વાતચીત થશે

ઓબામા એન્ડ હિઝ ડેલિગેશન ડેલિગેશન ડ્યુરિંગ વિલ બી લેવલ ડિસ્કશન્સ ટુ સાંજે ઓબામા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે અને પ્રણવ મુખર્જી પણ તેમના સન્માનમાં રાત્રિભોજન આપશે છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વમાં હાજરી આપ્યા બાદ ઓબામા રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે છવ્વીસમી જાન્યુઆરીએ ઓબામા દેશના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે સત્યાવીસમી જાન્યુઆરીએ તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જોડાશે અને આ દિવસે ઓબામા પોતાની પત્ની મિશેલ ઓબામા સાથે આગ્રામાં તાજમહેલ જોવા રવાના થશે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આ મુલાકાત દરમિયાન ઉર્જા શિક્ષણ અને વેપારી સંબંધો પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે વિદેશ મંત્રાલયે પણ આ કાર્યક્રમને સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતા આશા સેવી હતી કે તેના કારણે બંને દેશોના સંબંધોમાં મજબૂતી આવશે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં ઉર્જા સુરક્ષા અને આતંકવાદ નિરોધક કાર્યવાહીના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપરાંત ભારતના પડોશી સાથેની પરિસ્થિતિ જેવા મુદ્દા ચર્ચાના વિષય બની શકે છે ઓબામાની યાત્રા પહેલા સૈન્ય પરમાણુ કરારને લાગુ કરવામાં ઉભી થઈ રહેલી અડચણોનું સમાધાન કરવાનો પ્રયત્ન થશે દરમિયાન આંતરિક સુરક્ષા અને સાયબર સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાતચીતની આશા છે કારણ કે ભારત અને અમેરિકાના સંબંધોમાં રક્ષા સંબંધ મહત્વની કડી છે આ બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં રક્ષા સમજૂતીના નવા કરાર પર સમજૂતી થઈ શકે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલીએ રોકાણકારોને આકર્ષિત કરવા માટે ભારતીય કર નીતિ પ્રક્રિયામાં વિશ્વસનીયતા લાવવાની વાત કહી છે તેમણે જણાવ્યું હતું કે એવા પગલાં ભરવામાં આવશે જેમાં ભારતની કર નીતિ પ્રક્રિયામાં વિશ્વસનીયતા આવી શકે આ સાથે જ નાણામંત્રીએ ભારત સરકારની રાજકીય યોજનાની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે ભારત સરકાર સબસિડીને પૂરી રીતે નાથી નથી શકતી પણ સીધી રીતે તેને તર્કસંગત જરૂર બનાવી શકાય છે નાણામંત્રી દાવોસમાં અન્ય દેશોના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે આમાંથી ઘણા ભારતમાં રોકાણ કરવા માગે છે અને ઘણા રોકાણ કરવા માટેનો વિચાર કરી રહ્યા છે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની એ ટિપ્પણી પર નારાજગી દર્શાવી નોટિસ ફટકારી છે કે જેમાં તેમણે કથિત રૂપે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીના કેટલાક હિસ્સામાં સાંપ્રદાયિકતા ભડકાવી રહી છે ચૂંટણી પંચે તેમના વધુ એક નિવેદન પર નોટિસ ફટકારી છે જેમાં તેમણે કહ્યું હતું કે લોકોએ ભાજપ અને કોંગ્રેસ પાસેથી પૈસા લેવા જોઈએ પરંતુ વોટ આમ આદમી પાર્ટીને આપવો જોઈએ કેજરીવાલને આગામી સત્યાવીસમી જાન્યુઆરીની સવારે અગિયાર વાગ્યા સુધીમાં નોટિસનો જવાબ આપવા આદેશ કરાયો છે અને જો આવું નહીં કરવામાં આવે તો ભારતીય ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પોતાની આગળ કાર્યવાહી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ચોવીસ બહાદુર બાળકોને વીરતા પુરસ્કાર એનાયત કર્યા હતા

अब ऊंचाईया हाँ ही ऊंचाइयां हाँ आपके जीवन का लक्ष्य होना चाहिए अब रुकना नहीं है थकने का तो सवाल ही नहीं उठता है और झुकने के लिए तो आप पैदा ही नहीं हुई है वरना पहले ही दिन झुक जाते हैं और इसलिए बिना रुके बिना थके बिना झुके आप नई ऊंचाइयों को पार करते रहें, यही मेरी शुभकामना है સાઉદી અરેબિયાના વડા શાહ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝના નિધનને અનુલક્ષીને ભારતે આજે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આજના તમામ અધિકારિક કાર્યો સ્થગિત કરી દેવામાં આવ્યા છે ભારતનો રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ રહેશે ગુરુવારની રાત્રે એટલે કે શુક્રવારે સવારે શાહ અબ્દુલ્લાનું નેવું વર્ષની ઉંમરે નિધન થયું હતું આ દરમિયાન સાઉદી અરબમાં શાહ અબ્દુલ્લાના નિધન પછી તેમના સાવકાભાઈ શાહ સલમાન ઇબ્ન અબ્દુલ અઝીઝે નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે તેમણે જૂની નીતિઓને યથાવત રાખવાનો વાયદો કર્યો છે આજે વસંત પંચમી છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર વસંત પંચમી અને વસંત ઋતુનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું વસંત પંચમીને શ્રી પાંચમ પણ કહે છે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે એટલે વિદ્યાની દ્રષ્ટિએ જ્ઞાન પંચમી તરીકે ઓળખાય છે તો શૃંગારની દ્રષ્ટિએ આજના મદન પંચમી કહેવાય છે આજે ગુજરાતભરમાં અનેક લગ્ન પ્રસંગોનું આયોજન થયું છે આ વર્ષે અધિક માસ હોવાથી વસંત પંચમી વહેલી આવી છે પરંતુ વસંત ઋતુ છવ્વીસ દિવસ પછી શરૂ થશે હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં બચાવના વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે શાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન ગયું રાજ્યના કૃષિ કૃષિ અને સહકાર વિભાગ તથા યુનિવર્સિટીના ઉપક્રમે ગઈકાલે આ યોજાયો વાસણભાઈ દીપ કરી શુભારંભ કરાવ્યો હતો દેવભૂમિ દ્વારકા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું રાજ્યના ગ્રામ ગૃહ અને નિર્માણ મંત્રી જયંતિભાઈ કવાડિયાના હસ્તે બાળ વિકાસ યોજનામાં તૈયાર થયેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ અને દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા ખંભાળિયાની શ્રી ગોપાલજી વાલજી જેરાણસી શાળા ખાતે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં દ્વારકા વિષય પર વિશાળ ચિત્ર પ્રદર્શન યોજાયું છાસઠમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે શાળાના એનએસએસ ગ્રુપ દ્વારા આ પ્રદર્શન યોજાયું છે રાજ્યમાં વધતી ગુનાખોરી અને આતંકવાદ જેવા દૂષણને ડામવા પોલીસ અને સુરક્ષા જવાનની સાથે હથિયારો પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે જનતા પણ આવા હથિયારોથી માહિતગાર થાય તે માટે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ત્રિદિવસીય હથિયાર પ્રદર્શન યોજવામાં આવ્યું છે નવરચિત મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય આયોગના સભ્ય રાજુભાઈ પરમારે જિલ્લાના પદાધિકારીઓ અને પત્રકારો સાથે અનુસૂચિત જાતિના બાળકોને સારું શિક્ષણ અને હિતરક્ષણ અંગેની જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપી હતી સુરતના ધાણાવડમાં રાજ્યના વન અને પર્યાવરણ ગ્રામીણ વિકાસ મંત્રી ગણપત વસાવાના હસ્તે વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમે વલસાડના ધરમપુર તાલુકાની મુલાકાત લીધી હતી જેમાં ધરમપુર ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવતી બાળ સંરક્ષણ બાળગુના વગેરેની કામગીરી અને કાર્યપદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગીરમાં આગામી મે મહિનામાં સિંહોની વસ્તી ગણતરીનો કાર્યક્રમ શરૂ થવાનો છે આ વસ્તી ગણતરીમાં વન અધિકારીઓની સાથે પર્યાવરણ સંસ્થાએ પણ જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે રાજ્ય પર્યાવરણ બચાવો સમિતિ વેરાવળના પ્રમુખે રાજ્ય સરકારને આ મામલે પત્ર લખ્યો છે જેમાં વસ્તી ગણતરી કાર્યમાં પર્યાવરણ સંસ્થાના સભ્યો તેમજ ગીરના માલધારીઓને સામેલ કરવાની માગણી કરવામાં આવી છે આ માંગ જો પૂર્ણ થશે તો વધુ સચોટ અને પારદર્શક વસ્તી ગણતરી થવાનો આશાવાદ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવડા મોટા જે સિંહોની જે સંખ્યા ત્રણસો ની સંખ્યામાં જે મૃત્યુ થયા છે એ બાબતે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ બાબત છુપાવે અને સાચો આંકડો ન બતાવે એવી પૂરેપૂરી શક્યતા છે એ માટે થઈને પણ અમે ખાસ કરી છે કે સ્થાનિક લોકોને સાથે રાખે સ્થાનિક માલધારીઓને સાથે રાખે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં ઇનોવેટિવ સ્કૂટરની શોધના કારણે શેખ જહાંગીરને પોતાની ઓળખ છતી કરવામાં મદદ મળી છે તાજેતરમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શેખ જહાંગીર અમદાવાદના મહેમાન બન્યા હતા અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે પોતાના સંશોધનને પોતાના શોખ ગણાવી પોતાના અનુભવો વાગોળ્યા હતા મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી શેખ જહાંગીરે ફિલ્મમાં ઇલેક્ટ્રિસિટીની મદદ વગર બનાવેલા સ્કૂટરના કારણે અભિનેતા આમિર ખાન અને ફિલ્મના દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ તેમને વાસ્તવિક જીવનના રેંચો કહ્યા હતા अंते शेख जहांगीर बात विविध प्रयोग करोध करने प्रधानमंत्री नरेंद्र मोदी ने व्यक्त, व्यक्त प्रेरणा कहाँ से मिली ये कुदरती देन रहती सभी को सभी को प्रेरणा मिली सिर्फ हम अपने आप को पहचानना है सर छोटे छोटे इन्वेंशन में शायद बहुत सारे बड़े बड़ चीजें निकलती है तो हमारे देश के लिए जो भी अच्छा बने

વિશ્વ નંબર એક ખેલાડી મારિયા શારાપોવાએ પણ ત્રીજી મેચમાં જીત હાંસલ કરી લીધી છે મહિલા સિંગલ્સમાં વિશ્વ નંબર અગિયાર કેટરીના મક્રોવાએ કેરોલીના વિસ્કોવાને હરાવીને સતત પાંચમી વખત અંતિમ સોળમાં પોતાનું સ્થાન બનાવ્યું છે મુખ્ય સમાચાર ફરી એકવાર

સાઉદી અરેબિયાના શાહ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝનું નિધન નવાબ બાદશાહ તેમના સાવકાભાઈ સલમાન ઇબ્ન અબ્દુલ અઝીઝ ભારતે એક દિવસનો જાહેર કરેલો રાષ્ટ્રીય શોક રાષ્ટ્રધ્વજ અડધી ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ એકલ વિભાગમાં ફેડરર બહાર ફેંકાતા મેજર અપસેટ મેન્સ ડબલ્સમાં ભૂપતિ અને મેલઝારની જોડી હારતા ભારતના પડકારનો અંત મહિલા એકલ વિભાગમાં માર્યા શારાપુવાની આગે કરીએ マすか。